ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે પોરબંદર જિલ્લાની બે બેઠકો કુતિયાણા અને પોરબંદર માટે કુલ 4,91,043 મતદારોને આજે ધારાસભ્ય ચૂંટવાની તક મળી છે। ગત ચૂંટણીમાં પોરબંદર બેઠક ભાજપ અને કુતિયાણા બેઠક એનસીપીના ફાળે ગઈ હતી। આ વખતે પોરબંદરમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખ્યો જંગ અને કુતિયાણા ખાતે ભાજપ કોંગ્રેસ આપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે હાઈ પ્રોફાઇલ ચતુષ્કોણીય જંગ ખેલાશે। પોરબંદર બેઠક પર આ વખતે પણ પરંપરાગત હરીફો ભાજપના બાબુભાઈ બોખીરિયા અને કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયા વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે। ગત 2017ની ચૂંટણીમાં 64.74% મતદાન થયું હતું। બાબુભાઈને 72,430 મત અને અર્જુનભાઈને 70,575 મત મળતા બાબુભાઈનો 1,855 મતે વિજય થયો હતો। આ વખતે આમ આદમી પાર્ટી તરફથી ભાજપ અને કોંગ્રેસમાં સુધરાય સભ્ય તરીકે રહી ગયેલા જીવનભાઈ ચુંગીને ટિકિટ અપાઈ છે, ત્યારે જીવનભાઈ કોના કેટલા મત કાપે તે તો 8 ડિસેમ્બરે સામે આવશે। તો બીજી તરફ કુતિયાણા બેઠક પર આ વખતે હાઈ વોલ્ટેજ ચોપાંખ્યા જંગ ખેલાઈ રહ્યો છે, કારણ કે આ બેઠક પર બે ટર્મથી એનસીપીની ટિકિટ પર વિજેતા થતા કાંધલ જાડેજા આ વખતે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર મેદાનમાં છે। તો ભાજપે છેલ્લા 27 વર્ષથી કુતિયાણા પાલિકા પ્રમુખ તરીકે સેવા આપતા ઠેલીબેન ઓડેદરાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાને ટિકિટ આપી છે। તો આમ આદમી પાર્ટીએ જિલ્લા રબારી સમાજના પ્રમુખ ભીમાભાઈ મકવાણાને ટિકિટ આપી છે। આથી આ બેઠક પરનો ચૂંટણી જંગ રસપ્રદ બનશે। 2017ની ચૂંટણીમાં આ બેઠક પર 59.16% મતદાન થયું હતું, જેમાં એનસીપીના કાંધલ જાડેજાને 59,406 મત અને ભાજપના લક્ષ્મણભાઈ ઓડેદરાને 35,697 મત મળતા કાંધલ જાડેજાનો 23,709 મતે વિજય થયો હતો। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।